પાઠ ચાર ભાગ અને પૂર્ણ જેમાંથી થોડો પાઠ આપણે આગળની વિડીયોમાં શીખી ગયા છીએ હવે આપણે ત્યાંથી આગળનો પાઠ શરૂ કરીશું લોભી ચોકીદાર બિરબલને યાદ કરો રાજા અકબરનો ચતુર મંત્રી જે તમે ચોથા ધોરણની અંદર ગણિત ગમતમાં પાના નંબર ચૌદ ઉપર તમે શીખી ગયા હતા કે તમને ખબર જ છે કે તે મંત્રી કેવી રીતે બન્યો તો હવે આપણે ત્યાંથી આગળ જોઈએ વાર્તા આપેલી છે લોભી લોભી ચોકીદારની ત્યારે બિરબલ ગામડામાં રહેતો યુવાન હતો તે ખૂબ જ ચતુર હતો અને કવિતા પણ લખી શકતો હતો તેણે તેનું ભાગ્ય રાજાના દરબારમાં અજમાવવા વિચાર્યું કે તેથી તે કેટલીક કવિતાઓ લઈને શહેર તરફ નીકળી પડ્યો તેણે થયું કે હું સારી કવિતા લખી શકું છું તો હું મારું ભાગ્ય રાજાના દરબારમાં અજમાવું કે રાજા પાસે જવું અને સારી સારી કવિતાઓ સંભળાવું તો રાજા ખુશ થઈને મને થોડુંક ઇનામ આપશે જ્યારે તે મહેલના દરવાજા આગળ પહોંચ્યો ત્યારે ચોકીદાર દ્વારા તેને રોકી દેવાયો કે જ્યારે તે મહેલ પહોંચ્યો ત્યારે ચોકીદાર જે ઊભો હતો એ ચોકીદારે તેને રોકી દીધો ચોકીદારે કહ્યું એ અહીંયા ઊભો રે ક્યાં જાય છે ચોકીદારે એમ બૂમ પાડી પેલાં બિરબલ કવિએ કહ્યું કે હું કવિ છું હું રાજા અકબરને મળીને તેમને મારી કવિતા બતાવવા માગું છું એમ કવિએ કહ્યું ત્યારબાદ ચોકીદારે કહ્યું કે અરે તમે કવિ છો તો રાજા તો ખૂબ જ દયારુ છે તે તમને ચોક્કસ કોઈને કોઈ ઇનામ આપશે કે તમે કવિ છો અને રાજા ખૂબ જ દયારુ છે અકબર રાજા કે તમે જ્યારે કોઈને કોઈ સારી કે ગમે તે કવિતા સંભળાવશો તો રાજા ખુશ થઈને તમને ઈનામ તો જરૂર આપશે જો તું મને ઈનામનો એક દશાંશ ભાગ એક દશાંશ એટલે કે દસમો ભાગ કહેવાય જેને કે જો તું મને ઈનામનો દસમો ભાગ આપે તો હું તને તને અંદર જવા દઉં કે 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 અહીં જે જે ચોકીદાર હતો હતો એ ખૂબ જ લોભી એટલે એને લોભ જો તું તારા મળે રાજા તને જે ઇનામ આપે પણ એ ઇનામમાંથી તું મને એક દસાંશ એટલે કે દસમો ભાગ મને આપીશ તો જ હું તને અંદર જવા દઈશ હવે પેલા બિર બિરબલ ને તો રાજા પાસે જવું હતું એટલે બિરબલ પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં તેથી તે માની ગયો પેલા ચોકીદારની શરત એને સ્વીકારી લીધી કે હું તમને ભાગ આપીશ તે અંદર ગયો ત્યારે ચોકીદારે ગણતરી શરૂ કરી કે બિરબલ અંદર ગયો ત્યારે ચોકીદારે પોતાને કેટલો ભાગ મળશે એની ગણતરી શરૂ કરી દીધી તો આપણે પણ તેની ગણતરી કરીએ કે જો તેને સોનાના સો સિક્કા મળે તો મને ખાલી જગ્યાએ સોનાના સિક્કા મળશે કે જો અકબર રાજા તે કવિને સોનાના સો સિક્કા આપે ઇનામમાં તો મને કેટલા સિક્કા મળશે હવે ચોકીદારે કેટલો ભાગ માંગ્યો હતો તો ચોકીદારે એક દશાંશ ભાગ માંગ્યો તો અહીંયા આપણે ગણતરી કરીએ કે જે સો સિક્કા છે આ એક પ્રશ્ન આપેલો છે જેની ગણતરી આ રીતે આપણે કરીશું કે સો સિક્કા મળે એમાંથી ચોકીદારને કેટલો ભાગ આપવાનો છે તો એમાંથી ચોકીદારને એક દશાંશ એટલે કે દસમો ભાગ આપવાનો છે કે અહીંયા આપણે જો સૂન નીચેથી અને ઉપરથી એક એક સૂન ચકી દઈએ આ વધ્યા એક એક પણ ચેકી દઈએ તો અહીંયા વધે છે ખાલી દસ તો કે તો મને એક દશાંશ પ્રમાણે દસ સિક્કાઓ મને મળશે કે દસ સોનાના સિક્કા મને મળશે હવે જોઈએ આગળ વાર્તા કવિ બીજા દરવાજા ઉપર પહોંચ્યો આ દરવાજાનો ચોકીદારે પણ કહ્યું જો તું તારા ઇનામનો બે પંચમાસ ભાગ મને આપીશ તો જ હું તને અંદર જવા દઈશ બીજા ચોકીદારે પણ એને ધમકાવીને કહ્યું કે તારા ઇનામનો બે પંચમાસ ભાગ મને આપે તો હું તને અંદર જવા દઈશ હવે કવિ પાસે આના સિવાય બીજો કોઈ રસ્તો પણ નહોતો એટલે કવિ એ એની વાત પણ માની ગયો ચોકીદારે ખૂબ જ આનંદથી ગણતરી કરી કવિ અંદર ગયો ત્યારે ચોકીદારે આ બીજા ચોકીદારે પણ ગણતરી શરૂ કરી કે કવિને ઓછામાં ઓછા સોનાના સો સિક્કા તો મળશે જ તેથી મને સોનાના ખાલી જગ્યાએ સિક્કા મળશે કે કવિને સો સિક્કા મળશે તો મને કેટલા સિક્કા મળશે તો જો બીજા ચોકીદારની ગણતરી આપણે અહીંયા કરીએ કે એને કીધું કે જો કવિને સો સિક્કા મળે તો એ સો સિક્કામાંથી આ ચોકીદારને કેટલો ભાગ આપવાનો હતો બે પંચમાંસ ભાગ આપવાનો હતો તો આપણે જોઈએ પાંચનો ગડિયામાં સો આવે કે નહીં સોને પાંચ વડે ભાગાકાર કરવાના છે તો અહીંયા વીસના ગડિયામાં સો આવશે પાંચ ઉપર વીસ પંચ્યા સો તો વીસ ગુણ્યા બે એટલે વીસનો અને બેનો આપણે ગુણાકાર કરવાનો તો વીસ ગુણ્યા બે એટલે વીસ દુ ચાલીસ જો વિદ્યાર્થીઓ વાર્તાની સાથે સાથે આપણે અહીંયા જે નાના નાના દાખલા આવે છે ને એ દાખલા પણ આપણે શીખવાના જ છે તો વીસ ગુણ્યા બે એટલે કે વીસ દુ ચાલીસ તો મને ચાલીસ સિક્કા મળશે ત્યારબાદ કવિ છેલ્લા દરવાજે પહોંચ્યો ત્યાંના ચોકીદારે પણ તેને એ રીતે ઊભો રાખ્યો અને કહ્યું કે હું તને રાજાને તો જ મળવા દઈશ જો તું મને તારા મરેલા ઈનામનો અડધો ભાગ આપીશ આ ચોકીદારને કેટલો ભાગ જોઈએ છે અડધો ભાગ કવિ પાસે બીજો કોઈ રસ્તો તો હતો નહીં તેથી તે આ ત્રીજા ચોકીદારની પણ વાત માની ગયો અને અંદર ગયો જેવો કવિ અંદર ગયો તરત ચોકીદારે વિચારવાનું શરૂ કર્યું કે આજનો દિવસ તો ખૂબ જ સરસ છે જો તે સોનાના સો સિક્કા મેળવે તો મને સોનાના ખાલી જગ્યા સિક્કા મળશે ત્રીજા ચોકીદારને કેટલો ભાગ માગ્યો હતો અડધો ભાગ માગ્યો હતો તો અડધો એટલે કે સોનો અડધો ભાગ કેટલો થાય તો સોના અડધા થાય પચાસ અડધા ભાગ કરવા માટે આપણે શું કરવાનું તો કે જે સો સિક્કા છે એ સોને આપણે બે વડે ભાગી દેવાના સોના અડધા કરવા માટે કોઈપણ સંખ્યાના અડધા કરવા માટે બે વડે ભાગાકાર કરવાનો તો અહીંયા પચાસ દુ સો થશે તો પચાસ સિક્કા મને મળશે હવે જો રાજા તો ખૂબ જ દયારું છે અને જો તેને સોનાના એક હજાર સિક્કા મળશે તો વાહ મને તો ખાલી જગ્યાએ સિક્કા મળશે હવે સોનાના એક હજાર સિક્કા મળે અને એમાંથી અડધો ભાગ આ ચોકીદારને મળે તો એક હજારના અડધા કેટલા થશે એક હજારના અડધા થાય પાંચસો તો એની ગણતરી પણ ઉપર મુજબ જ કરવાની એક હજાર અને જેમાંથી આપણે બે વડે ભાગી દેવાના અડધા કરવા માટે તો એક હજાર ભાગ્યે બે કરીએ તો જવાબમાં મળે પાંચસો તો મને પાંચસો સિક્કા મળશે રાજા પાસે કવિ પહોંચી ગયો કવિએ રાજાને ખૂબ જ સુંદર સુંદર કવિતાઓ પણ સંભળાવી રાજા કવિતાઓથી ખૂબ જ ખુશ ખુશ થઈ ગયો અને કહ્યું કે તારી કવિતા ખૂબ જ સરસ છે તમારા ઇનામ માટે તમે ગમે તે માંગી શકો છો રાજાએ ખુશ થઈને બિરબલને કીધું કે તમે ગમે તે માંગી શકો છો ત્યારે બિરબલે કહ્યું કે રાજાને હું સો થપ્પડ ઈચ્છું છું શું માગ્યું એને સો સોનાના સિક્કા નહીં પણ સો થપ્પડ માગ્યા બરાબર તરત રાજાએ કહ્યું કે શું સો થપ્પડ પણ કેમ આવું રાજાને આઘાત લાગ્યો રાજાને આઘાત લાગ્યો કે આને તો સો થપ્પડ માગ્યા કોઈ હોય બરાબર તો પૈસા માંગે સોનાના સિક્કા માગે ઘરે ના માગે પણ આને તો સો થપ્પડ માંગ્યા કેમ આવું એટલે રાજાએ તેનું કારણ પૂછ્યું કે આના પછી શું થયું હશે તે વાર્તા તમારે પૂરી કરવાની કે જ્યારે પેલા રાજાએ પૂછ્યું કે તને સો થપ્પડ કેમ જોઈએ તો કવિએ તેને બધી વાત કઈ સંભળાવી કે ત્રણ ચોકીદારોએ મને આ રીતે ભાગ માગ્યો હતો જેથી હું સો થપ્પડ ઈચ્છું છું અને તેમાંથી પહેલાં ચોકીદારને સો થપ્પડના દસમો ભાગ એટલે કે દસ થપ્પડ પહેલાં ચોકીદારને આપો બીજા ચોકીદારને સો થપ્પડનો બે પંચમાશ ભાગ એટલે કે ચાલીસ થપ્પડ બીજા ચોકીદારને આપો અને ત્રીજા ચોકીદારે તો અડધો ભાગ માગ્યો એટલે કે સો થપ્પડમાંથી પચાસ થપ્પડ એ ત્રીજા ચોકીદારને આપો બરાબર એટલે પચાસ થપ્પડ આ ચાલીસ આ અને દસ આ એટલે સો થઈ ગયા થપ્પડ તો આ રીતે રાજાએ કવિની વાત સાંભળી અને ત્રણેય ચોકીદારને બોલાવીને તેઓને સજા કરી અને બિરબલને સો સોનાના સિક્કાનું ઇનામ પણ મળ્યું હવે આપણે આ વાર્તા પછીનો આગળનો પાઠ જોઈએ તો આગળના પાઠમાં આપણે જોઈએ તો ભાગમાં વિવિધ પેટર્ન આ ચોરસ ભાગમાં વિવિધ ડિઝાઇન દોરેલી છે પેટર્ન કરેલી છે તો પહેલો સવાલ આપેલો છે બી સી ડી આકૃતિઓના કેટલાક ચોરસમાં રંગ પૂરીને અલગ અલગ વિવિધ પેટર્ન બનાવો તમે ખાનાના કેટલા ભાગમાં રંગ પૂર્યો છે અને ખાનાનો કેટલો ભાગ સફેદ છે તે પણ લખો તો આ પ્રશ્નના જવાબમાં આપણે અહીંયા જે ત્રણ ચોરસ ખાના આપ્યા છે સોળ સોળ ભાગ પાડેલા તેમાં આ રીતે કોઈ પણ એક પેટર્ન દોરવાની છે અને તે પેટર્નમાં તમે કેટલા ભાગ વાદળી રંગના કરે છે અને કેટલા ભાગ સફેદ રાખ્યા રાખ્યા છે તે આ રીતે નીચે લખવાનું છે તો અહીંયા આપણે જોઈએ તો ઉપર ચાર આડાં ચાર ઊભા એટલે કે કુલ સોળ ખાનાનો એક ભાગ છે તેમાંથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ભાગ વાદળી છે તો સોર ભાગમાંથી આઠ ભાગ વાદરી છે બરાબર અને આઠ સોરાંશ ભાગ વાદળી રંગનો છે તો આ રીતે વાદળી રંગના ભાગ અને સફેદ રંગના ભાગ આપણે અહીંયા નીચે પણ લખવાના પણ છે તો અહીંયા આપેલા ત્રણે ચોરસ ખાનામાં આપણે આ રીતે અલગ અલગ ડિઝાઇન દોરીશું આ રીતે આપણે ડિઝાઇન દોરી છે તે પહેલા ચોરસમાં બીજા ચોરસમાં અને ત્રીજા ચોરસમાં તો ચોરસ બી જેમાં કુલ સોળ ભાગ છે એમાંથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ ભાગ વાદળી રંગના છે એટલે કે આઠ ભાગ વાદળી રંગના છે જે કુલ સોળ ભાગમાંથી છે એટલે કે આઠ સોરાંશ વાદળી ભાગ આપણે લખીશું અને સફેદ રંગના ભાગ ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ભાગ સફેદ રંગના છે સોર ભાગમાંથી તો આઠ સોરાંશ ભાગ સફેદ રંગના છે એ રીતે આપણે અહીંયા જવાબ લખવાનો ત્યારબાદ બીજા ચોરસ એટલે કે ચોરસ નંબર સીમાં જોઈએ તો વચ્ચે એક બે ત્રણ ચાર ચાર ભાગ આપણે વાદળી રંગના કરવાના છે તો ચાર ભાગ વાદળી રંગના છે પણ કુલ ભાગ કેટલા છે સોર તો તેને આપણે નીચે લખીશું અને વાદળી રંગના જે ચાર ભાગ છે તેને ઉપર લખીશું એટલે કે સોરમાંથી ચાર ભાગ વાદળી છે અને એક બે ત્રણ ચાર પાંચ છ સાત સફેદ રંગના છે તો કુલ ભાગ આપણે નીચે લખવાના એમાંથી સફેદ રંગના જે ભાગ રાખ્યા છે બાકી એ આપણે ઉપર અંશમાં લખીશું એટલે અહીંયા અંશ અને છેદ વડે અપૂર્ણાંક બનશે ત્યારબાદ ડી ચોથા ચોરસની અંદર તો વાદળી રંગના ભાગ ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ચાર કે સોળ ભાગમાંથી ચાર ભાગ વાદળી રંગના છે એટલે કે ચાર સોરાંશ ભાગ સોરી સફેદ રંગના છે તો ચાર સોરાંશ ભાગ આપણે સફેદ લખીશું ત્યારબાદ બીજો સવાલ આપેલો છે આકૃતિ એ ને ફરીથી જુઓ અને ખાનામાં પૂરેલો રંગ એક બી સી ડી ચાર ઓપ્શન આપેલા છે જેમાંથી ખોટા જવાબ ઉપર આપણે ખોટાની નિશાની કરવાની છે ઉપરનો જે ભાગ છે તેમાંથી આઠ ભાગ વાદળી છે આઠ ભાગ સફેદ છે એટલે કે અડધી આકૃતિ શું કહેવાય અડધી આકૃતિ કે જેના આઠ ભાગને આઠ ભાગ થાય છે એ અડધી આકૃતિ વાદળી રંગની છે અને અડધી આકૃતિ સફેદ રંગની છે તો અહીંયા આપણે જોઈએ તો એક દ્વિત્યાંશ એટલે જે અડધો ભાગ થાય તો અડધી અડધી આકૃતિ વાદળી રંગ અને અડધી આકૃતિ સફેદ રંગની છે બે ચતુર્થાંશ વાદળી રંગ અને બે ચતુર્થાંશ સફેદ રંગ જેમાં બે ચતુર્થાંશ એટલે કે ચારમાંથી બે ભાગ જે પણ અડધો ભાગ દર્શાવે છે ને અહીંયા ચારમાંથી બે ભાગ જે અડધી આકૃતિ દર્શાવે છે તો આ પણ સાચું છે સી તો કે આઠમાંથી ત્રણ ભાગ અને આઠમાંથી પાંચ ભાગ તો અહીંયા કુલ આઠ ભાગમાંથી ત્રણ ભાગ ગણીએ તો સોર માંથી થાય છ ભાગ અહીંયા આઠના બદલે આપણે જો સોર કરીએ આઠ ના ડબલ છ સોર તો અહીંયા ત્રણના ડબલ થાય છ જે છ ભાગ વાદળી રંગના નથી એટલે કે આ ત્રીજો ઓપ્શન સી ખોટો ઓપ્શન છે ત્યારબાદ ત્રીજો સવાલ સોર ચોરસ થી આકૃતિ બનાવો કે જેમાં નીચે મુજબની પેટર્ન દોરો આ સોર સોર ચોરસના બે આકૃતિ છે એ અને બી જેમાં એ સવાલની પેટર્ન આપણે એ ચોરસમાં દોરીશું અને બી સવાલની પેટર્ન બી ચોરસમાં દોરીશું તો અહીંયા આપણે બે અષ્ટમાંશ ભાગમાં લાલ રંગ પૂરવાનો છે તો પહેલાં એ માટેની આપણે ગણતરી કરીશું કે બે અષ્ટમાંશ ભાગમાં લાલ રંગ પૂરવાનો છે પણ આપણી પાસે કુલ કેટલા ભાગ છે તો કુલ સોળ ભાગ છે તો અહીંયા જે આઠ છે ને એના બદલે આપણે સોર ભાગ કરવા પડે તો આઠને આપણે બે વડે ગુણીએ તો સોળ ભાગ થઈ જાય આઠ દુ સોર હવે જો નીચે બે વડે ગુણીએ તો ઉપર અંશને પણ બે વડે ગુણવા પડે તો બે દુ ચાર એટલે કે સોરમાંથી ચાર ભાગ લાલ રંગના કરવાના છે તો અહીંયા સોરમાંથી આ જે ચાર ભાગ છે પહેલી લાઈનના એ ચારે ચાર ભાગ આપણે લાલ રંગના કરીશું આ પહેલો ભાગ આપણે કરીશું લાલ રંગનો એક તૃત્યાંશ ભાગ પીરો એક તૃત્યાંશ એટલે કેલો થાય તો એક દીત્યાંશ એટલે અર્ધી આકૃતિ થાય એક દ્વિત્યાંશ પણ જેમાં આપણે સોળ ભાગ કરવાના છે તો બેને આપણે આઠ વડે ગુણીએ બે એઠા સોર હવે જો નીચે આઠ વડે ગુણ્યા તો ઉપર પણ આઠ વડે ગુણવા પડે એટલે કે આઠ એકા આઠ તો સોળમાંથી આઠ ભાગ એટલે કે અડધી આકૃતિમાં આપણે પીરો રંગ પૂરવાનો છે તો આ જે અડધી આકૃતિ છે તેમાં અહીંયા આપણે આઠ ભાગમાં પીરો રંગ પૂરીશું જો અહીંયા હું જુદા પ્રકારની લીટીઓ કરું છું જેથી દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવે કે આ બીજા ભાગની અંદર આપણે પીરો રંગ પૂરવાનો છે અને બાકીનો જે વધેલો ભાગ છે તેમાં લીલો રંગ પૂરીશું કે એક ચતુર્થાંશ ભાગમાં લીલો રંગ પૂરવાનો એટલે કે ચાર ભાગમાંથી એક ભાગમાં આ આડા ચારમાંથી એક ભાગ નીચેના ચારમાંથી એક ભાગ નીચેના ચારમાંથી એક ભાગ અને સૌથી નીચેના ચારમાંથી એક ભાગ એટલે કે એક ચતુર્થાંશ એટલે આખી સોળ ભાગની આકૃતિમાંથી ચાર ભાગ થશે ત્યારબાદ બી પેટર્ન તો કે સોર ભાગ આપેલા છે તેમાંથી સોરમાંથી ત્રણ ભાગ વાદળી રંગના કરવાના તો અહીંયા આપણે પહેલા ત્રણ ભાગ વાદળી રંગના કરીશું કે ઊભા જે ત્રણ ભાગ લીધા છે આ ત્રણ ભાગ એ ત્રણ ભાગ આપણે વાદળી રંગના કરીશું ત્યારબાદ સોરમાંથી પાંચ ભાગ લાલ રંગના કરવાના અહીંયા પાંચ ભાગ આપણે લેવાના છે તો એક અહીંયા આપણે પાંચ ભાગમાં આ રીતે આડી લીટીઓ કરી દઈએ કે આ ત્રણ ચાર અને પાંચ પાંચ ભાગ થઈ ગયા છે જેમાં લાલ રંગ પૂરવાનો એક દૃત્યાંશમાં પીરો રંગ તો ઉપર જે એક દૃત્યાંશમાં પીરો રંગ હતો અડધી આકૃતિમાં તેવી જ રીતે અહીંયા પણ એક દૃત્યાંશ એટલે કે અડધી આકૃતિમાં આ બાકીની આકૃતિમાં પીરો રંગ પૂરવાનો છે જે ભાગ આપણે સફેદ જ રાખીએ અત્યારે વિદ્યાર્થીઓ જાતે આમાં પીરો રંગ પૂરી દેશે તો આ રીતે આ પેજ ઉપર આપેલા આખું પેજ પ્રશ્નના જવાબમાં વિદ્યાર્થીઓએ લખવાનું છે અને તેમાં દરેકમાં આપેલ આકૃતિ પણ દોરવાની છે અહીંયા ચાર ઓપ્શન લખીને જે ખોટો ઓપ્શન છે ત્યાં ચક ચોકડી કરવાની છે ત્યારબાદ આગળના પેજમાં રામુનું શાકભાજીનું ખેતર રામુના શાકભાજીના ખેતરમાં નવ સરખા ભાગ કરેલા છે તે તેના ખેતરમાં કઈ કઈ શાકભાજીઓ ઉગાડે છે તે નીચે મુજબ આપેલી છે કઈ કઈ શાકભાજી ઉગાડી છે અહીંયા રામુનું ખેતર કરીને આ પ્રશ્નોના જવાબ પણ લખવાના છે આખું પેજ લખવાનું છે જેમાં આ જે શાકભાજી દોરેલી છે ત્યાં આપણે એક ચોરસ દોરીશું જેમાં નવ ખાના પાડીશું અને જે ખાનામાં જે શાકભાજીનું ચિત્ર છે તે ચિત્રના બદલે આપણે તેનું ખાલી આ રીતે નામ લખીશું તો કે મરચાં બટાકા રીંગણ આ રીતે નવે ભાગની અંદર નામ લખવાના છે તો આ નવ ભાગ આપણે ચોરસ ખાના કરીને ખાલી નામ લખીશું જેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખીએ પહેલો સવાલ ખેતરના સૌથી મોટા ભાગમાં તે કઈ શાકભાજી ઉગાડે છે અને કેટલો ભાગ તો આપેલા ખેતરમાં આપણે જોઈએ તો એક જ ભાગમાં મરચાં છે નવમાંથી એક ભાગમાં મરચાં છે એક અને એક એમ કે બે ભાગની અંદર તે બટાકા ઉગાડે છે આ બે ભાગની અંદર તે રીંગણ ઉગાડે છે એક ભાગમાં પાલક ઉગાડે છે અને ત્રણ ભાગમાં ટામેટા ઉગાડે છે એટલે કે બધામાંથી સૌથી વધારે ટામેટાનો ભાગ વધારે છે તો ખેતરના સૌથી મોટા ભાગમાં તે કઈ શાકભાજી ઉગાડે છે તો ખેતરના સૌથી મોટા ભાગની અંદર તે ટામેટા ઉગાડે છે અને કેટલો ભાગ છે તો ટામેટામાં એક બે ત્રણ ભાગ આપેલો છે તો કુલ નવ ભાગમાંથી ત્રણ ભાગ બરાબર જેને બીજી રીતે લખવું હોય તો ત્રણની છેદમાં નવ અહીંયા આપણે છેદ ઉડાડી દઈએ તરના ઘડિયામાં નવ આવે ત્રણ તરી નવ તો એક તૃતીયાંશ ભાગ પણ લખી શકાય કે ત્રણ નવમાં અથવા તો એક તૃતીયાંશ ભાગમાં તે ટામેટા ઉગાડે છે બીજો સવાલ કેટલા ભાગમાં તે બટાકા ઉગાડે છે તો બટાકાનો આપણે જોઈએ તો એક અને બે બે ભાગમાં બટાકા ઉગાડે છે તો બે ભાગ અને કુલ ભાગ છે નવ તો બે નવમાંસ ભાગ બે નવમાંસ ભાગ બટાકા છે ત્રીજો સવાલ ખેતરના કેટલા ભાગનો ઉપયોગ પાલક ઉગાડવા માટે થયો તો ખેતરમાં પાલક તો એક જ ભાગમાં આપેલું છે તો ખેતરના એક ભાગનો ઉપયોગ અને જે કુલ નવ ભાગમાંથી છે તો એક નવમાંસ ભાગમાં તેને પાલક ઉગાડેલો છે કેટલા ભાગનો ઉપયોગ રીંગણ ઉગાડવા થયો છે તો રીંગણ જોઈએ આપણે તો કેટલા ભાગમાં છે નવ ભાગમાંથી બે ભાગમાં જેને અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય તો નવ ભાગ છે તેને કુલ ભાગ નીચે લખીશું અને બે ભાગ ઉપર લખીશું તો બે નવમાં ભાગ રીંગણ માટે વાપર્યો છે આ ચિત્ર જોઈને તમે કેટલાક પ્રશ્નો બનાવો તો આ ચિત્ર જોઈને આપણે એવો પ્રશ્ન બનાવી શકીએ કે ખેતરના કેટલા ભાગનો ઉપયોગ મરચાં ઉગાડવામાં થયો છે કે ખેતરના કેટલા ભાગમાં મરચાં છે તો ખેતરના જવાબમાં આપણે લખી દઈએ કે એક નવમાંશ ભાગમાં મરચાં છે આપણે આ સવાલ આપણી જાતે બનાવવાનો છે અને તેનો આપણે જવાબ પણ લખી દીધો છે કે એક નવમાંશ ભાગમાં મરચાં છે બરાબર બીજો સવાલ એવો બનાવી શકીએ કે મરચાં અને પાલક બંનેનો મળીને કુલ કેટલો ભાગ છે તો મરચાંનો એક નવમાંસ અને પાલકનો પણ એક નવમાંસ તો બંને મળીને કુલ બે નવમાંશ જેટલો ભાગ થાય તો આ રીતે આપણે આ પેજ ઉપરનો દરેક પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓએ નોટબુકમાં લખવાના છે આગળના પેજમાં જે રામુનું શાકભાજીનું ખેતર હતું તેનો એક સવાલ અહીંયા આપેલો છે કે આ સવાલ પણ આપણે તેની જોડે જ લખીશું રામુ આ શાકભાજી તેના મિત્રોને આપવા ઈચ્છતો હતો તેણે પાંચમા ભાગના ટામેટા અને એક તૃત્યાંશ ભાગના બટાટા અબૂક અબુબકરને આપ્યા શ્રીજાને બે પંચમાસ ભાગના ટામેટા અને ત્રણ સષ્ઠમાસ ભાગના બટાકા મળ્યા નેન્સીને બાકીની શાકભાજી મળી તો અબુબકરના ભાગ ઉપર વાદળી રંગનું વર્તુળ દોરો શ્રીજાને મળેલા ભાગ ઉપર પીળા રંગનું વર્તુળ દોરો નેન્સીને કેટલા બટાકા અને ટામેટા મળ્યા તો અહીંયા આપણને જે બટાકા અને ટામેટા આપેલા છે આ ચિત્રમાં તો આ ચિત્રમાં આપેલા બટાકા અને ટામેટાની વંચણી આપણે અબુબકર શ્રીજા અને નેન્સીની વચ્ચે કરવાની છે તો સૌ પ્રથમ આપણે બટાકા ગણી લઈએ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર કુલ બટાકા કેટલા છે તો અઢાર ટામેટા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ કુલ વીસ ટામેટા આપેલા છે જેની વંચણી આપણે અબુબકર શ્રીજા અને નેન્સીની વચ્ચે કરવાની છે તો સૌપ્રથમ પ્રથમ અબુબકરને મળતો ભાગ આપણે ગણીશું તો જેનો ભાગ આપણે અહીંયા ઉપર આપેલા ખાલી ખાનામાં ગણીએ તમારે સવાલ લખીને તેની નીચે દાખલો ગણવાનો છે તો પાંચમા ભાગના તેને ટામેટા મળે છે તો ટામેટા વીસ છે તો વીસમાંથી પાંચમો ભાગ શોધવાનો છે તો અહીંયા આપણે જોઈએ અબુબકર નો ભાગ તો સૌ પ્રથમ ટામેટા ટામેટા કેટલા છે કુલ કુલ ટામેટા છે વીસ જેમાંથી પાંચમો ભાગ કરવાનો છે તો આપણે આગળના પાઠમાં પણ શીખી ગયા હતા આગળની વિડીયો કે પાંચમો ભાગ કરવા માટે આપેલ સંખ્યાને પાંચ વડે ભાગવા પડે બરાબર ને પાંચ વડે ભાગવાના તો વીસ ને પાંચ વડે ભાગાકાર કરો અથવા સીધો ડાયરેક ઘડીઓ બોલીને છે ઉડાડો તો જેમાં નાની સંખ્યા પાંચનો આપણે ઘડિયો બોલવો પડશે પાંચનો ઘડિયો વીસ આવે ત્યાં સુધી બોલો તો પાંચ ચોક વીસ એટલે કે તેને મળશે ચાર ટામેટા બરાબર હવે બટાકાની ગણતરી કરીએ તો કુલ બટાકા કેટલા છે કુલ બટાકા છે અઢાર અઢાર છે જેમાંથી એક તૃત્યાંશ ભાગના બટાકા આપવાના છે તો કુલ અઢાર જેમાંથી એક તૃત્યાંશ આપવા માટે

વાદળી રંગનું વર્તુળ આ રીતે કરી દઈશું છ બટાકા અબુબકરના અને ટામેટા છે ચાર તો ટામેટાની અંદર આપણે ચાર ટામેટા ઉપર આ રીતે વાદળી રંગનું વર્તુળ કરીશું હવે શ્રીજાનો ભાગ જોઈએ તો બે પંચમશ ભાગના ટામેટા અહીંયા જોઈએ શ્રીજાનો ભાગ તો શ્રીજાને ટામેટા ટામેટા મળે છે બે પંચમાસ ભાગના કુલ ટામેટા પાંચનો ઘડીયો વીસ સુધી બોલો પાંચ ચોક વીસ ચાર અને બે વધ્યા તો ચાર અને બે નો ગુણાકાર કરી દો ચાર દુ આઠ તો શ્રીજાને મળશે આઠ ટામેટા અને બટાકા જોઈએ તો બટાકા કુલ બટાકા છે અઢાર જે અઢારમાંથી તે શ્રીજાને ત્રણ સષ્ટમ ભાગના બટાકા આપવાના છે જેમાં ત્રણને ઉપર અઢાર જોડે ગુણી દો અને છ ને નીચે લખો છ ને નીચે લખ્યા તો છનો ઘડી અઢાર સુધી બોલો છ એકા છ છ દુ બાર છ તરી અઢાર ત્રણ અને ત્રણનો ગુણાકાર કરો તો ત્રણ તરી થાય નવ તો અહીંયા આઠ ટામેટા શ્રી શ્રીજાને મળશે અને નવ બટાકા શ્રીજાને મળશે તો શ્રીજાને જે ભાગ મળે છે તેની ઉપર પીળા રંગનું વર્તુળ કરવાનું છે તો વિદ્યાર્થીઓ પીરા રંગનું વર્તુળ કરવાનું અહીંયા હું ટામેટા ઉપર આઠ ટામેટા ઉપર લાલ રંગથી કાળા રંગથી દર્શાવું છું જેમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એટલે કે અહીંયાથી આટલા ટામેટા શ્રીજાને મળશે અને નવ બટાકા તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને એક આ નવ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બરાબર આપણે ગમે ત્યાં એક છૂટું બટાકું લેવું પડશે તો અહીંયાથી આ બટાકુ લઈ લઈએ એટલે આટલા બટાકા મળશે શ્રીજાને છેલ્લો સવાલ આપેલો છે નેસીને કેટલા બટાકા અને ટામેટા મળ્યા તો નેન્સીને બટાકા કેટલા મળશે વધેલા બટાકા ઘણો જોઈ એક બે ત્રણ તો બટાકા મળશે ત્રણ અને ટામેટા તો વધેલા ટામેટા ઘણો જોઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ટામેટા મળશે તો આ રીતે આ જે પહેલો સવાલ છે તેનો જવાબમાં આ બંને દાખલા ગણવાના છે ફરજિયાત અને એ દાખલા ગણીને ત્યારબાદ આપણે છેલ્લો સવાલ લખવાનો છે નેન્સીવાળો અને તેના જવાબમાં આટલા બે આટલા બે રકમ લખવાની છે ટામે બટાકા ત્રણ ટામેટા આઠ તો અહીંયા આ વિડીયોમાં આપણે પાના નંબર ઓગણસાઇ સુધીના દરેક દાખલા શીખ્યા ગણ્યા તો દરેક વિદ્યાર્થીઓએ અહીંયા સૂચના આપી છે તે પ્રમાણે દાખલા તેમની નોટબુકની અંદર ગણવાના છે પેજ નંબર ઓગણસાહીઠ સુધી દરેક વિદ્યાર્થીઓએ દાખલા નોટબુકમાં કમ્પ્લીટ ગણી દેવા અને આગળના પેજનું આપણે આના પછીના વિડીયોની અંદર શીખીશું પ્રણામ